દીવની ક્રાઇમ બ્રાન્ચે દીવનો દારૂ દીવમાં પકડતા દીવના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તોફાનની ઘંટડીઓના રણકાર વચ્ચે પોલીસ અધિકારીઓ એકાએક થયા વ્યસ્ત. તો પોલીસ એક તરફ G20ને લઈને વ્યસ્ત હોવા છતાં રાજકીય હરીફાઈમાં સ્થાનિક પ્રશાસનને ડાગ ન લાગે તે વાતને ધ્યાને લઈને ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવાની કામગીરીમાં પણ રોકાયા છે તે પ્રસન્નીય વાત કહેવાય. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના જોલાવાડી ખાતે એક ફોર વ્હીલર ઇનોવા GZ01KV5133 બે ફાર્મ સ્પીડ પર જઈ રહેલી હતી ત્યારે પોલીસની નજરે ચડતા ગાડીને રોકી તપાસ કરવામાં આવતા ફોર વ્હીલર ગાડીમાંથી 70 બોક્સ દારૂ ઝડપાયો હતો. તો ફોર વ્હીલર ચાલક અભિનવ ઉપાધ્યાયે કે જે ગાંધીપરાનો રહેવાસી છે અને હાલ નગરપાલિકા પ્રમુખનો ડ્રાઈવર છે તેના પર કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ત્યાં વિવેક દિનેશ સોલંકી જે દીવ નગરપાલિકા પ્રમુખ હેતલતાબેન રામા દિનેશ સોલંકીનો પુત્ર છે તે ત્યાં આવી પોલીસના કામમાં અડચણ ઊભી કરતા કોન્સ્ટેબલ પોલીસે અભિનવ ઉપાધ્યાય અને વિવેક સોલંકી પર FIR કરી છે. નોંધનીય વાત તો એ છે કે અમારા ખબરપત્રી સંવાદદાતા દ્વારા દીવ SP SDPO તેમજ એક્સાઇઝ અધિકારી દીક્ષિત ચારણીયાએ જોડે આ બનાવ સંબંધે મોબાઈલ મેસેજથી પૂછપરછનો પ્રયત્ન કરતા તેઓ તરફથી બનાવ સમયે કોઈ જ સચોટ માહિતી ઉપલબ્ધ થઈ શકે નહીં. તો દીવમાં ખૂબ જ નજીકના દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો G20નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તો અને વિશ્વની નજરે જ્યારે આપણા નવ વિકસિત થઈ રહેલા વિસ્તાર પર હોય ત્યારે આવા બનાવો અને તે બંને અને છાપો તથા ન્યૂઝ ચેનલો આવા સમાચારોથી ભરાય તો આપણા પ્રદેશની શું છાપ વિદેશી પ્રતિનિધિઓને લઈને જશે તે પણ એક અગત્યનો પ્રશ્ન છે. જે પણ કંઈ હકીકત હોય છે પરંતુ દીવ પોલીસ દ્વારા G20ના બંદોબસ્તની ખૂબ જ વ્યવસ્થા વચ્ચે પણ ચુસ્તપણે આ કેસ સંદર્ભે જે કાર્યવાહી કરેલ છે તે પ્રસન્નીય છે. અને હવે આગળ એ જોવાનું રહ્યું કે દીવ એક્સાઇઝ વિભાગ અને આગળની પોલીસ તપાસ નિપક્ષ રીતે કોઈ પણ પ્રકારના રાજકીય દબાણોને વશ થયા વિના થાય છે જેથી સમાજમાં એક દાખલો બેસી શકે. મીનાક્ષી ગઢવી સાથે Live24 ન્યૂઝ દીવ.